પણ આજ મારા ફલગામના પીરને થોડીક વાર યાદ કરવાના હોય હાજુ ભાઈ, પણ આજ મારા ફલગામનો પીર જે ગામની અંદર, જે ચોકની અંદર, જે સિટીની અંદર રમવા બેગો હોય અને એના નામના ડંકા વાગતા હોય, પણ કેવા વાગતા હોય વિરાજ. એ મારો ભલગામનો રાજા, એ મારો ઉદય ગોંડલિયાનો રાજા, એ મારો ભલગામનો રાજા, જ્યાં ભૂતને ત્યાં ડંકા જો, મારો ભલગામનો રાજા, એ મારો ભલગામ થયો બા, એ મારો ભલગામ થયો બા, મારો બલગામનો રાજા, જ્યાં ઉતરે યા ડંકા જો, સોવાની જો મતને જાવું મારે બલગામ, સોવાની જો મતને જાવું મારે બલગામ. અરે સોમનાથ મહાદેવ ભોળિયા કનો તમારી છે, છટા પર વસે માત ગંગે, પતિને પાવન કરતી પાર્વતી ના પતિ ઢોળ લે રમે, કુણ નો પતિ જા પતિ જ જપે જતી ને સતી, આરતી રોજ ઉતરતી, બોલો હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ, બોલો હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ, મહાદેવ. જીઓ મારે બળગામ જીઓ બા, આ બતાવી હા, કરશો ઝગડો એની મેઠો છે મકડો, ના કરશો ઝગડો એની મેઠો વટ મકડો, અરે કોઈની હવા માયાવી ને નામ ને હોરી ના લે સો ઝગડો, આ ભઈ મારો એકલો પણ એકલો ભલે એકલો પણ એકલો એકલો બાપણ એકલો બાપ, કરશો ઝગડો એની મીઠો છે મગડો, ના કરશો ઝગડો એની મીઠો નમકડો, અને કોઈની હવા માયાવી ને તમે હોરી ના લે સો ઝગડો, અરુ પાપરા એકલો પણ એકલો ભલે એકલો પણ એકલો એકલો બાપ એકલો એકલો બાપ, અભી હોડાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો, અરે માધવ તારી મેડિયું માં બોલે ઘોડિયાર રાજા કરીને ફેર બે ગુજરાત મારે, પાપરાની ઘોડિયાર રાજા કરીને ફેર બે ગુજરાત મારે, ગુજરાત માં પરદેશ માં વિદેશ માં, પાપરાની ઘોડિયાર રાજા કરીને ફેર બે ગુજરાત મોરે.
રે જીઓ એ મારો બનગા જીઓ બા મારો ઉડે ઘોટો દિયા જીઓ બા આ મારો વધાવી આ મારો વધાવી આ શ્રીમદ ભાગવત સપ્તાહ નું અહીંયા રસપાન થઈ રહ્યું હોય તો અહીંયાથી પ્રભુ શ્રી રામ ને થોડીક વાર યાદ કરવાના છે. હા, 500 કે 550 વર્ષ પછી એ આજ પ્રભુ શ્રી રામ આપણે અયોધ્યા ની અંદર પધાર્યો હોય તો અમે ગઈ એની પાછળ તમારે ખાલી જય જય શ્રી રામ બોલવાનું છે. બધાને બે હાથ ઊંચા કરી બધાને જય જય શ્રી રામ બોલવાનું. મારા પપ્પલીઓ જેટલા બેઠા, બહેનોથી માંડીને ભાઈઓથી માંડીને, અને જે ન બોલે એને આજુબાજુ વાળાને હમ, લગભગ બાજુમાં બધા હગત બેઠા હોય. અને અહીંથી ખાસ ફરમાઈ છે કે બધાને ફેસલેટ ચાલુ કરવાની છે. જેની પણ એન્ડ્રોઈડ ફોન હોય બધા પહેલા ફેસલેટ ચાલુ કરી દો, પછી આપણે કાર્યક્રમ આગળ વધાવી. બધા ફેસલેટ ચાલુ કરો, જેની પાસે ફોન હોય ને પેલા બધા ચાલુ કરી દો, એટલે આપણે આગળ કાર્યક્રમ વધાવી. હા કરો મારા બપલીઓ. જેની પાસે તમને એમ થવું જોઈએ કે મારે રામનું નામ લેવું છે, તમને એમ થવું જોઈએ કે હું હિન્દુનો દીકરો છું, તો બધાએ મારા બપલીઓ ફેસલેટ ચાલુ કરી દો. જેની પાસે ફોન હોય પાછળ બેઠા આગળ બેઠા બધાને, બહેનોથી માંડીને ભાઈઓથી માંડીને બધા ચાલુ કરો. હા, હજી આમાં મારા બપલીઓ ખાલી 5% જ થઈ છો, લગભગ બધાએ પાસે ફોન હોય, આ બધાએ ચાલુ કરો. અને હા, શૂટિંગ વાળા ભાઈ બધાનું શૂટિંગ લઈ લીજો, નો ચાલુ કરી હોય ને એને એની માથે ફોકસ કરજો એટલે ખબર પડે કે આને ચાલુ નથી કરી. હા
જેની નોકરી એની મદદ પહેલા ફોકસ કરજો. હા, જેને જેની પાસે ફોન હોય બધાય મારા બાપુરે, હા એકવાર ફેસલાઇટ ચાલુ કરી દીધો, જેવો જેવો મારું વધાવી જેવો બાપ, અને જેની પાસે ફોન ન હોય મારા બાપુરે બે હાથ ઊંચા કરી અને ખાલી પ્રભુનું રામનું નામ લેજો ત્યારે. અરે હરે હરે મે મસી એક હી નામે, એક હી નામે, અરે હરે હરે મે મસી એક હી નામ, એક હી નારા ગુંજેગા મેરે ભારત કા બચ્ચા બચ્ચા. કોઈ નો બોલ્યો, ઓહો ભલામણ આગળ ખાલી બેઠા પાંચ જણાય નામ લીધું. તમને ભગવાન શ્રી નામનું નામ લેવામાં પાક પાપ લાગતો હોય તો અમારી માથે નાખી દીજો, અમે લઈ જાવું, પણ પ્રભુ શ્રી રામનું નામ નામ લ્યો એટલે તમારે રૂવડે રૂવડે પાપ હોય ને બળીને ભસ્મ થઈ જાય, પણ એ પાપ ક્યાં જાય? આજ કેલે જય ન બોલે ત્યાં જાય. એટલે બધાય મારા બાપુ ભાઈ, હા બહેનોથી માંડીને ભાઈઓથી માંડી બધાય બે સૂચા કરી દો અને બધાને રામનું નામ લેવાનું છે. અમારી પાસે ન લઈએ એને બધાને આજુબાજુ વાળા નામ છે. હા જેવો હા મારે ભલગામ અને હરે ઘર મેં બસી એક હી નામ, અરે હરે ઘર મેં બસી એક હી નામ, એક હી મારા ગુંજેગા મેરે ભારત કા બચ્ચા બચ્ચા, મેરે ભારત કા બચ્ચા બચ્ચા, જય જય શ્રી રામ બોલેગા. જય હો શ્રી રામ, જય શ્રી રામ, શ્રીરામ સાવન. ઓ મંગલ ભવનયા મંગલહારી, પ્રભુ સુદર્શનથ અજર બિહારી, સિયરામ સિયરામ જય જય રામ રામ, સિયરામ સિયરામ જય જય રામ. ઓ કાલી કમલી વાલા મેરા યાર હે, કાલી કમલી વાલા મેરા યાર હે, મેરે મન કા મોહક તું દિલદાર હે. ઓ પતા નહીં કિશનો કમયા પર નારાયણ મિલ જાયેગા, પતા નહીં કિશનો કમયા પર નારાયણ મિલ જાયેગા, નિર્મલ મન પ્રભુ રામ કે દર્શન પાયેગા. પતા નહીં કિશનો કમયા કરે નારાયણ મિલ જાયેગા, પતા નહીં કિશનો કમયા કરે નારાયણ મિલ જાયેગા, નિર્મલ મન મેં દર્પણ મેં પ્રભુ રામ કે દર્શન પાયેગા, નિર્મલ મન કે દર્પણ મેં પ્રભુ રામ કે દર્શન પાય. એ બીજા ભાઈ યાદ ભલગમના પીરને થોડીક વાર યાદ કર્યો કર્યો ભાઈ, થોડો થોડો આ રૂપુપલા પરિવાર ના આંગણે રુદ્ર ને વાયરો ભાઈ, પણ હા ભાઈ પેલા ઓતળ દખણ ની અંદર વીજળી થાય આજ થઈ ભાઈ, આ બારે મેઘ ખાંગા થયા એ થઈ ગયા. આમ જો હા એ મારું છોકરું હા અને તારું ભત્રીજું, શું હા શું એ એલા ભાઈ છોકરો દહ દીથિયા ઘરે આવ્યો નથી, દહ દીથિયા એ 15 દીથિયા ના બાપા એ રબોલા લીધા. કહું આ છોકરા ને કઈક વાંધો હોય છે? વાંધો હોય તો નીકળી ગયું હોય ને. એલા ભાઈ છે છે તો છે કેમ નું હા ભાઈ હા, એ છોકરા ને એવો કઈક વાંધો હોય જે બાપ ના મોઢે નો કહી શકતો હોય, એ બાપ ની થોડી જાજી મર્યાદા હોય થોડીક છે, પણ છોકરો એ નાનપણથી મોટો તારા ભેગો થયો, સાચું ખોટી ખોટી સંસ્કાર બધાય તારા એમાં ભીરા બધાય, શું બધાય એટલે બગડો, પણ તારા પાછો વળાય ને, શું પાછો વાર આખો થી તારા ભેગો જ રખડે, હમણાં તો મારો ભેગો જ છે. નકી મારો તો ગુડિયો આય હો હેલો હેલો હે ઉવા દુશ્મન હોય બલે પાન સો બજાર માં લડી લે ગગો મારો એક સો બજાર માં કે હે બ
જાર પહોંચાવે એ ટોળા ભીતર પહોંચાવે કોઈના બાપ નું એ નક્કી મારું વાવા જોડું આયુ આયુ બાપ વાહે બધું બાંધીને આવ્યો તું હતો ક્યાં શંકર જેવા દર્શન કરી લે શું આમાં દર્શન કરી લે શેના દર્શન કરવા હવે છોકરાને ભક્તિ સમરા ઘાટી ગઈ છે એ અકલ મઠા એ હવે કઈ નનકો નથી આ માથે સોટલા વારીને આવ્યો ઈ અડોમાં મારો ટાવર છે હું છે એ મારો ટાવર છે કે કઈ કંપનીનો હે કઈ કંપનીનો પદલુકભા કયો પદલુકભા એ કઈ કંપની આવે આ નવી નીકળી છે ઠીક આ કલ્પેશભાઈ રાજપૂતે કાઢી એમ હાંભર બેટા હા એ તું દસ દી છે ઘરે આવ્યો નથી હવે છોકરાને ભક્તિ સમરા ઘાટી ગયેલા ઘરે ને જુનાગઢ તો આદી લગી એમ આ તો જુનાગઢ બાજુમાં થાય ને તમે હાથ કર્યો એટલે છોકરો આવ્યો હાંભર હા એ પેલા બધી વાત જાવા દે તું હતો ક્યાં ઈ કે તમે મને મોકલો તો ક્યાં ઈ કયો એ આથી હજડો હજડ આપણી વાડીએ તયો હજડો હજડ આપણી વાડીએ કીધો કોની દાડી નથી ગયો બરાબર ખોટું બોલ મને કે નાખી એ કમણા હું મારો ભાઈ ભાઈ વાડી આવ્યા સારે શેઢે આટો માર્યો તને કે ભાઈડો ને હતો ક્યાં વાડીએ જતો હું વાડીએ ક્યાં હતો ત્યાં કુંડિયાડો હતો પણ ત્યાં કુંડિયાડું તારે શું કામ હતું લાંબા ટૂંકા આંગણા કરો માં કે નાકમાં ખાલ દેવો થઈ જાય રબડી વાળી હું કામ હતું ને કુંડિયાડું હું ગારાના ગધેડા બનાવતો હતો હે હ
અંટિયા જેવું તુને ગધેડા બનાવસ એ ગધેડા જેવો તું થયો નથી માલ ઢોરમાં જાતો એ નથી વાડીએ જાતો નથી તું ઘરે આવતો અને હજી ગારાના ગધેડા બનાવસ અકલ મઠા ઈશ્કો માતાડા ઘનિયા એ મેરા ટાવરે સમજ જા સમજ જા ક્યું બચ્ચે કો હેરાન કરતા હે છોકરાને કઈક પ્રેમ થી પહોળાવીને પટાવીને પૂછાય છોકરું બી જાય લે પૂછું એ મારા દીકરાને પ્રેમ થી પૂછું બોલ શું વાંધો બોલ આ હું કરો છો તમે હું છોકરો છું નથી કઈ કો પાડું તો પણ આથી વધારે પ્રેમ તને કેટલો કરવો આટલો બધો પ્રેમ હારો નહીં આપા તો અતિ પ્રેમ પાપનું મૂળ છે એમ પૂછો હુઈનું એ પ્રેમ કર્યો તો શું થયું તો અમદાવાદ ઉરવા હે હા હા ભાઈ હા બોલો એ 10 દિવસે તું ઘરે આવ્યો નથી 15 દિવસે તારા બાપા એ રોબોલા લીધા બટા એ આજે તારો બાપો તને ધીમી ધારે પૂછે કે તને માનતો હું છે કહી દે હવે છોકરો ઘરે નો આવે કેમ છોકરાએ નવો ધંધો ચાલુ કર્યો રોજે રોજ પગારના રોકડો તમારે બે ભાઈને આવું તો બોલો જગ્યા છે રોકડો ધંધો રોજ રોકડો રોજ રોકડો હોય તમારે બે ભાઈને આવું બે ને આવું છે હા આવું એ પેલા કેતો ખરાસ કરે શું તું છોકરો પેટી ઉતારે પેટીયું હે સેની હેલા સેની પેલા પૂછો તો ખરા સેની પણ સેની એમ તો કહું છું નિર્મા પાવડર ની ઠેક તો વાંધો નહી તમે સેની હેમ જા તમે કાઈ હેમ જા નથી તું કીધું ઈ જ હેમ જામ 1500 નું આપણું કામ નથી તે તમે મને શું આ આપણી ઘરે કઈ પ્રસંગ જેવું હતું હાંભર બટા એ પ્રસંગ જેવું કઈ હતું નહીં તે આ બધાને શું ભાંભરીને ભેગા કર્યા હે કેને બધાને આ બધાને એ બધાય તને જોવા જ આવ્યા એવું હે હા તે કાઈ વાંધો નહી કેવડા પંખા તોય ગરમી થાય હે ફૂલ આ બધો પરતાપ મારા બાપનો છે હો મેં કે મને આટલી ગરમી કોઈ દી ન થાય હાંભર બેટા આમ જો એ 10 દિવસે તું ઘરે આવ્યો નથી 15 દિવસે તારા બાપા એ બોલા લીધા બેટા તને જે વાંધો હોય એ આજ તારા આપાને કહી દે તારું સમગ્ર દખ મટાડો બોલી જાય બધું કહી દઉં પાણા કેમ મારી માન ન અડે એટલે ભાઈ તું એડી માને રક્ત માન આ બધી વાત ચાલુ હોય આથી ખેસે બોલ હું વાંધો છે પારા ખરી જાય એમાંથી હે તમે ઓલે કો ખૂણામાં જાવ તમને ન કહું તો કેને કહીશ મારા કાકાને કહીશ આ તો હજળો દેને કહી દેલ તમને કેતા મને શરમ આવે આપણ એને કહી દે કહી દઉં છું કહી દેલ તો તમે મોરું ફરી જાવ એટલે પણ કેટલું કવરું ફરવું આ રામસાગર રાખું મોટું જન મને શરમ આવે ભાઈ વિયોજાને તરબૂચ જેવો તોળો લીધો ને બાકી આપા તમે એમ લાગો નરસ કનુડિયા જેવા વાત કરવાની હોય કર ઈ કે સુંદરી ઓઠો ઓઠો ઉડી જાય ઉડી જઈને દો સુંદરી કેતું ધોઈ નોતી ઉડી ન જાય આલે આ સોયણો ક્યાં ભરી મૂકો સોયણો ક્યાં ભરી મૂકો ક્યાં તને સોયણો ખરાબ લાગે કાલ મારી માએ ધોયો તો અહીંયા ધૂળ મારો ટેતા તમે ક્યાં કલર હોય ગયો છે કા કલર વહી ગયો કાઈ વાત કાઈ છે નહીં હાલો કહી દઉં મારા કાકાને કહી દેલ એ સગરા કાકા શું તને વાંધો શું હે મારા આપાને હજળો હજળ કહી દિયો કહી દો હા શું કહી દો કે હવે ચંદિયો રહેતો નથી આટલું જતું આટલો જ વાંધો ભાઈ શું કેરનો મંડાણો તો કહી દો વાલ હમણા અહીંયામાં હિંમત રાખી લો આટલું જ કહું ને એ હા બડ મોટા બોલ બોલ ભાઈ બોલ એ ગગો રહેતો નથી કાલ હવારે જુનાગઢ જાને હારી એવી ઢીંગલી લઈ દે એલા પણ તો તારે અકલ મઠા પેલા કહેવાય ને એ જુનાગઢ થઈને તો હું આવ્યો એક નહીં સાત ઢીંગલી આને લઈ દે બધું મારે જોઈ વો હે વો જોઈ વો હું જોઈ છું ઊભું થઈને વો જોઈ એ એ અકલ મઠા આ તરી તઈ એ નથી કાઈ ઘરમાં કામ કરતો એ નથી માલ ઢોરમાં જાતો અને હજી ગારાના ગધેડા બનાવસ અને વો નું હવાદણું થાસ કાકા ગુલાબ નો ગોટો કાકા માં છે એ આ તો આપા અને મારા બાપ ને દેવ નું ખરા થઈ ગયા લઈ લ્યો મારી દાઈ આપું છે એ બધું મૂક દે હા ભાઈ સમજો હા એ વણ કપામાં કઈ થયું નથી બટા અને માંડવીમાં પાલા સિવાય કઈ વધ્યું નથી અને હજી વેવાઈને કાવડિયા દેવાના બાકી છે એટલે તારે જો વહુનું આ બધું તે ઉપાડ્યું હોય ને તો તારે હજી બે વર્ષ ખમવું પડશે ભાઈ કહી દે ને પણ એમાં પાલાને નાણાને શું છે એટલે પણ એને જ લેવા દેવા છે પાલો હોય છે ને તો પૈસા આવશે ને તો કઈ થાહે એટલે પૈસા ઘણાય છે ખોટું બોલોમાં અને કપાય આપણે ઘણો થયો હે કોને કીધું ઘણો થયો મને બધી ખબર હોય ક્યાં જોયો આપણો આખું રૂમ ગોડાઉન ભર્યું કપાય આપણો નથી હવે કલ્પેશભાઈ નો બધો કપા છે આપણે તો ભાડે દીધો છે તે કલ્પેશભાઈ નું એ આપણું ક્યાં આપણે ભાગ પડ્યા પડી
ભાગ નથી પડે બધી વાત હાસી. એ ભાઈ છોકરાને જઈને કહી દે ઓનું કું કઈ થવાનું નથી. એ ખમાય એમ નથી, ઉપરથી ભી આવી છોકરાને ખબર છે તમને કાઈ? પણ શું ભી આવી કઈ ખબર નથી તમને? ના બોલ તો ખબર પડે. કઈ નવીન થયું ખબર નથી તમને કાઈ? પણ હું થયું કાલ ગગો ગયો માલ ઢોરમાં. પછી પછી આવ્યો મિસ કોલ. કોનો? એલા ઓનો ઓનો. પણ ઓનો કોનો? એલા એ નાનજી ઓનો કે સોનિયા કીધું મિસ કોલ મારા માં ન આવે. મિસ કોલ આવ્યો? હા. પછી હું થયું આવ્યો મિસ કોલ. અને મેં તો રક પદડ્યું છે ને કર્યો ફોન. કેવી રીતના આપણે કરી? મોયે મોયે. એટલે કેમ આવું આવી ગયું? શું મોયે મોયે? મારા હારના કોલોટન ફ્રી હતી આવી એટલે આવી શોખીન જીવડો. પછી હું થયું મને કે કઈ બાજુ જમાઈ રાજા? બે શું કીધું? મેં કીધું જમાઈ રાજા અત્યારે હમમળલ ખેલી રહ્યા છે. એક દઈને હમણા એમ એમ કહેવાય કા 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 એમ કહેવાય? હોય એવું જ કયો ને કર હોય પછી લઈ જાય પૂછો કેમ ગયો લો. પછી અમારા ટીકડી પેલા બાપા મોટી મોટી કરી આમ છે તેમ છે 500 વીઘા જમીન છે ભાઈ ખબર પડી બધું ગયું. પછી હું થયું કે મને કે જમાઈ રાજા? હા. પછી મેં કીધું બોલો બોલો પપ્પા. શું કીધું? એલા પપ્પા. એટલે એ પાસે તો આ કોણ છે? આ પપ્પા છે. હું છે તો પપ્પુડી છે. અકલ મઠા આમ જો આ બધા તારા સંસ્કાર બોલે. એવું નથી આપા, તમે મારા ઓરિજિનલ આપા છો અને એ મારા ચાઇનાના આપા છે. અત્યારે જમાનો હાલે હગા બાપને મેલો તડકન હારાને પકડો તો હાલે. એમ નક પરમિટમાંથી નામ નીકળે જન ઘોસોકા થઈ જાય બંધ તો દુકાનેથી લે ભાઈ. દુકાનેથી આપણને કોઈ દે છે? નથી દેતા. અહીંયા કોઈનું બાકી મૂક્યું તો આપણને દે. જ્યાં હું અહીંયા પોક ગયો નથી દેવા હોય થાય કોલે જા. એટલે પછી મારા હારાએ મને કીધું હું ઉઠીને ઘરમાં કજિયા કરવા આ ગોરા ના પાણી હુકાય આનો કઈક વૈસલો રસ્તો લઈ લે ભાઈ. મોટર ચાલુ છે વાયલી કટકી મને પાણી ભરવા માંડ્યા. હાલે ઓ નાણા તરત જવું ને? હા પાકું. ના તો વાંધો નહીં ઉપડાયેલ, બાકી ખોટી લબલબાટી ન કરવી. હાલ વિયો જા બેલ. કેડેથી આટલે લ્યો ભાઈ વિયો જા ને હવે ઉપડ. અને આમ જો પણ હું છે હું હું કેતો તો હું તમે મારી ઓ નાણા તેડવા જાવ ને? હા. તે વર્તી ખેલું પાછા આકાના ઉકેડા ઉપર ઉભો હું. હેટ ગંધારા નિયા ઉકેડા ઉપર તારે શું કામ છે? આપણા ગામમાં ઉસો ઉકેડા નો કે નહીં? હા. તો તમે આવતા હોય તો દેખાવ ને. એ અકલ મઠા એ આણા તેડવા જાયસી હોના મનના ગાડા ભરવા ન દેતા ઉપર વિયોજા. એ મારા માટે રોમા માણેક છે આસિયા. ભાઈ વિયોજા ને હવે હાલ બેલ માંડ નામ દે. પણ હું છે હજી છોકરા તારી દે તું ફોકના. હું કેતો તો શું તમે મારી વહુનાણા તેડવા જાવ ને? હા. સમજલો મારો દીકરો એ આપણે બળતું નબળા આપણે ગાડા ના ટાયર નબળા. પણ સાંભળ બટા એ તારું થઈ જતું હોય ને તો હું તારો કાકો હાલીન વી આવશું. પણ મારા બાપ એ તું હવે જા ઉપર. એવું હોય તો સીએનજી રિક્ષા બંધવી લેજો ઉપર વિયો જા હવે પાછો ન આવતો. અને મારી વહુને તેડીને જ આવજો. એ તું જા અમે તેડીને લઈ આવશું. એમ નો તેડતા ને ભગવાને બે પગ આપ્યા હે હાલી હગે હે. લા એમ તેડવાનું નથી કેતા ગાડામ બિહારી લઈ આવશું. હા એમ ગાડામ બિહારી હાલ ઉપર હવે વિયો જા માણા વસારે મને ભૂંડો લગાવ. હવે પાછો ન આવતો. એલા આખા મલક ને દીકરા હશે પણ કઈ તારા જેવા હશે બાપ એવા બેટા નોડે એવા ટેટા. ભાઈ વિયો જા ને હવે એકચ્યુઅલીમાં તમારા જેવો છું શું આશીષ. મારા હમનું જો તો કાઈ નહીં તારા કાકા હમું તો જો. મારો કાકો શું કે આલિયા ભટ્ટ છે તેના હમું જાઉં? એલા એમ નથી કેતો આની માથે તો દયા ખા. દયા નો ખવાય, દયા જેઠાલાલ ની છે. ભાઈ વિયોજા ને હવે ઉપર હવે પાછો નો આવતો હતો. નામ જો મેન મુદ્દો કેતા ભૂલી ગયો. શું છે? હું કહું હું તમે મારી વહુનાણા તળવા જાવો તે મારી હાહુ ને દાંત નથી તે કુરકુરી લેતા જન ખટામ લાગે ચાવ્યો કે. એલા અકલ મઠા એ તારા હાહુ ને કુરકુરિયા શું તારા ખવરાવીન કરવા? મારો દીકરો ઉનાળાની સીઝન હે હારી એવી કેરીઓ લઈ જાવ. નોટ કેરી નોટ કેરી કેરી રેવા દે.
ગયો કાયલા નહીં ને મારી હાહુ ક્યાં કેરી ખાતી હોય ને ગોટલો આવી પછી કેરીને હાથ રહીને બાસુ નરું રહેતું નથી હાલ ઉપર વિયો જા એટલે કેરી રહેવા દો હાલો વિયોજી જ હવે તારે જવું એ મીઠા મારી વહુ નાણા તેડવા હાલો હું જાઉં હું હાલ આવું ભાઈ વિયો જા ને હવે આવું છે હાલો 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 તરબૂજ જેવો મોટું જોને લીધું વાલફૂટ જેવું વિયો જાને બે પાછી દાઢી રાખે ઉપર આવો અંદર ખબર પડે હમણાં આવું ખેમતું કલ્પેશભાઈ ને બધું કહી દઉં બધી વાતો કલ્પેશભાઈ કહી દઉં એ વીરા હા વીરા બોલ ને વીરા હું હતું વીરા તારે હે વીરા હાલ ને વીરા આપણે ક્યાં ચક્કર મારતા વીરા હાલ હાલ ખેતર માં થોડા ઢેફા ભાંગોના વીરા હાલ હાલ મધી કરો હાલ તને ભેગો લઈ જાવ હાલ હાલો આપા હાલો હાલ હાલ બાપ તો બાપ છે ભાઈ ચાલ જી ભયો હાલ મારવો છે તો નથી આવું જવા દઉં બોલ વીરા છોકર ને લઈ અને આજ જો આપણા છોકરા ને આણા તેડવા જાય ને વીરા તો કદાચ આપણો દીકરો પણ વાંજરીએ માટે રાજના માર્ગે હાલું નથી એક કેડી ના માર્ગે હિલે જાય અને બે ભાઈ જાણા તેડવા જાય હો ભાઈ હાલ ભાઈ હાલ ભાઈ એ આણુલા તેણવા હાલ્યા નો મારી ભાઈ આણુલા તેણવા ને હાલ્યા રે હાલ્યા યજમાન રાજા શુભન યમરા થાય રે હોય ઓ ફરીને બચાયા ર મારી ભાઈ ઓર હો ફરીને જેલે હાલા રે હાલ અરે વીર પ્રધાન કહો મહારાજ આજે મને અને તમને જોઈ અને રબારી ભાઈ આજે ઓળું પ્રભા મને તપાસ કરો વીરા ભલે મહારાજ અરે રબારી ભાઈ આજે અમને અને અમારા મહારાજ ને જોઈને અળવું ફરીને શા માટે ઉભા વીરા પ્રધાનજી એવું કઈ છે નહીં એ બે ભાઈ જાતા તા ગામત રે પણ થોડીક ચીજ વસ્તુ ઘરે ભૂલાણી કઈ ચીજ વસ્તુ ઘરે ભૂલાણી એ વિસારમાં વિસારમાં બે ભાઈ અવરું ફરી ઉભા બાકી એવું કઈ છે નહીં અરે રબારી ભાઈ આજે તમારી પાસે બધી વસ્તુઓ છે તા જુસુટા માટે બોલો વીરા અરે વીર પ્રધાન તો સહી આજે તમારા મનાસને કહી દો કે આજ રબારી ભાઈ સાચો ને સત્ય કહેશે તો આજે તમારા મનાસને ધક્કો નહીં લાગે ને વીરા અરે મહારાજ આજે રબારી ભાઈ નું કેવું છે સાચું ને સત્ય કેવું આપણા મહારાજ ને રિશ્તો નહીં છે ને અરે વીર પ્રધાન આજે રબારી ભાઈ ને કહો જે સાસુ બોલે તેને રાજ માંથી ઇનામ આપજો અને જૂઠું બોલે તેને કાળિયા ઠાકાના સગદને સત્ય મનાવજો વીરા ભલે મહારાજ હો રબારી ભાઈ આજે તમે સાચું ને સત્ય કહો તો તો તમને તમ રાજ તરફથી ઇનામ મળે બે ભાઈ ને આખું હા ને જૂઠું બોલો તો તો તમને તમારા ઈચ્છે દેવ કાળિયા ઠાકર ના સોગન છે ભાઈ એ વીરા એ ભાઈ એ પ્રધાનજી હજુ હજુ ઠાકર ના હમ દીધા ભાઈ દઈ દીધા ભાઈ એ ઠાકર ના હમ ખવાય નહીં ખવાય નહીં ભાઈ ઠાકર તો આપણે રૂદિયા માં હોય ભાઈ વાલો ભાઈ છે અમે રાજા ને રજવાડું રજવાડું એ રહીએ છે ખોટું બોલાય નહીં ભાઈ ભાઈ જેવું સેવું કહી દે ભાઈ ખાવાની હોય થઈ જાય ભાઈ મારા ત્યાં સોન ની અંદર પ્રણામ છે મહારાજ હા વીરા રબારી તું સાંભળો મહારાજ કે આજે મને ગીગલા નો ઓ ના આણા તળવા જતા હતા મહારાજ પરંતુ મહારાજ
આજે સામેથી તમારા ઘોડા જોયા, ઘોડાની ઉપર સવાર તમને જોયા મહારાજ, આજે તમને જોયા ના અમને અપશુકન થયા, કારણ કે આજ અમે નહીં મહારાજ, પરંતુ આજ રસ પરસવી વાતો થઈ કે પોકરણગઢના રાજા આજમલ પાપી પેટે વાંધ્યા છે મહારાજ, અને મહારાજ આજે જો વાંધ્યાના શુકન લઈ અને આજ અમારા કિકલાને હોને આણા ચડવા જાય ને મહારાજ, તો કદાચ અમારો દીકરો પણ વાંચ્યો રહીએ, એટલા માટે આજ રબારીભાઈ અવરું ફરી ઉભા છે મહારાજ, અવરું ફરી ઉભા છે. અરે વીરા, આજ મેં વાંચ્યા શા માટે કે વીરા, આજ મારે લાચા લક્ષ્મી સુગુણા જેવી મારા ત્રણ દીકરી સતા મેં વાંચ્યા શા માટે કે વીરા? જાણે છે મહારાજ કે જોગમાં એને ઝાંખી પાડે એવી એક નહીં બે નહીં પરંતુ ત્રણ ત્રણ દીકરીઓ તમારા આંગણાની અંદર મેં છે મહારાજ, પરંતુ મહારાજ હજી કદાચ તમે ભૂલતા એવું લાગે છે, કારણ કે દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય મહારાજ, કાલે સવારે પાખું આવે અને ઉડીને સૌ સૌને સાસરે ચાલી જાય મહારાજ, અને મહારાજ દીકરીએ કોઈ દિવસ કોઈના રાજ રહ્યા નથી અને રાજા અજમલ તમારા પણ રહ્યા નહીં, પરંતુ મહારાજ આજે તમારા ગયા બાદ તમારે એક પણ કુંવર હોત ને તો આજે પોકરણગઢની રેતના સભાના કરત મહારાજ, પોકરણગઢની ગાદી સાચત મહારાજ, નહીતર એક દિવસ આ પોકરણગઢને મણમણના તાળા લાગશે મહારાજ, મણમણના તાળા લાગશે. આહા વીરા, આજ તમારી વાત કે મને સત્ય લાગે છે, સાજ તમને અવળા સુગંજા હોય તો સવારમાં સૂર્યના ઉગતા સુકન લઈ અને તમારે ગગલોના આણા તરવા જાજો વીરા, અને વીરા રાજમાં આવી અને ઇનામ પણ તમારું લઈ જાજો વીરા. જય થાવ એ મહારાજ અજમલનો, જય થાવ એ વીરા. હાલે મહારાજની આજ્ઞા અનુસાર એ બે ભાઈ હવડા હુકનિયા લેવા જાય. હો ભાઈ, હાલે ભાઈ માટે સુકનિયા લેવા, હાલે રમારી ભાઈ સુકનિયા લેવા ને હાલા રે હાલા 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 સુકનિયા લેવા, હાલા રમારી ભાઈ સુકનિયા